નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂનમ રાઠોડ વાસુદેવ સ્કૂલ ગ્રુપ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય ગુજરાતી, ધોરણ 6, દ્વિતીય સત્ર, લેક્ચર નંબર 9, ચેપ્ટર નંબર 5, હું સેવામૂર્તિ પરીક્ષિત લાલ મજમુદા. તો મિત્રો, તમારું છેલ્લું અને પૂરક વાંચનનું 5મું ચેપ્ટર સેવામૂર્તિ પરીક્ષિત લાલે આજે આપણે જોવાનું છે. તો ચાલો પેજ નંબર 80 ઉપર બધાનું ધ્યાન. શું સાહિત્ય પ્રકાર છે? જીવનચરિત્ર. બરાબર, સાહિત્ય પ્રકાર છે જીવનચરિત્ર. કોઈ કોઈના જીવન વિશેનું આખું ચરિત્ર આલેખન રજૂ કરવામાં આવ્યું છે. તો ચાલો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીએ. હરીશ મંગલમ, એમનો જન્મ 15/2/1952માં થયો હતો. હરીશ જેઠાભાઈ મંગલમનો જન્મ મહેસાણા જિલ્લાના ફલુ ગામે થયો હતો. અધિક કલેક્ટર તરીકે સેવા આપી નિવૃત્ત થયા છે. કલેક્ટર હતા, અધિક કલેક્ટર, બરાબર, અને હવે નિવૃત્ત થયા છે. મહેસાણાના ફલુ ગામમાં એ રહે છે. તેમણે કવિતા, નવલકથા, વાર્તા સંગ્રહ, વિવેચન, સંપાદન વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. બરાબર, આ બધી કવિતા, નવલકથા, વાર્તા સંગ્રહ, વિવેચન, સંપાદન આ બધા સાહિત્ય ક્ષેત્રેને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તિરાડ, ચોકી, અગનઝાડ તેમની જાણીતી નવલકથાઓ છે. પછી તલપ, એમનો વાર્તા સંગ્રહ છે. તેમણે મૂલ્યનિષ્ઠ અને જીવન ઉપયોગી સાહિત્યનું સંપાદન પણ કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. સાહિત્યના વિવિધ પારિતોષિકો એમને મળ્યા છે, એમને ઘણા બધા એવોર્ડ મળ્યા છે. ગુજરાત સરકાર તરફથી સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ એનાયત એમને થયો છે. તો આ હતો લેખકશ્રીનો પરિચય. આગળ જોઈએ. આ એકમમાં સેવામૂર્તિ અને અદના આદમી એવા પરીક્ષિતલાલ મજમુદાનું જીવનચરિત્ર રજૂ થયું છે. આ એકમ છે, આ પાઠ છે, એમાં સેવામૂર્તિ અને અદના આદમી એમ એવા પરીક્ષિતલાલ મજમુદાર વિશે આજે આપણે જોવાનું છે. એનું જીવનચરિત્ર રજૂ થયું છે. સમાજ સેવા ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનની વાત કરવામાં આવી છે. અહીંયા આપણે પાઠમાં હરીશભાઈ, જે હરીશ મંગલમ છે આપણા લેખક, એમને એને જે સમાજ સેવા ક્ષેત્રે જે એનું યોગદાન આપ્યું હતું આખી જિંદગી, બરાબર, એમનું આખું અમૂલ્ય જીવન જે એને આપ્યું હતું એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. તો આજે આપણે આવો સરસ પાઠ સમજવાનો છે. તો ચાલો પાઠ જોઈએ. પાઠમાં ધ્યાન. સેવામૂર્તિ પરીક્ષિતલાલનો જન્મ 8/1/1901 રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામમાં થયો હતો. આપણે આજે જેના વિશે વાત કરવાની છે, બરાબર, પરીક્ષિતલાલ મજમુદાર, સેવામૂર્તિ જેને કહ્યા છે, એમનો જન્મ 8/1/1901 રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગામમાં થયો હતો. તેમના પિતા લલ્લુભાઈ દેશી રાજ્યમાં સિરેસ્તેદાર હતા. એમના પિતા લલ્લુભાઈ હતા એ દેશી રાજ્યમાં, બરાબર, રજવાડા પહેલાં જે હતા એમાં. સિરેસ્તેદાર એટલે શું કે અમલદારનું મુખ્ય કારકુન, જેમ મુખ્ય અમલદાર હોય એનો કારકુન, એના આપણે જે કહીએ ને કારકુન એટલે કે ક્લાર્ક. સિરેસ્તેદારનું કામ, બરાબર, કે પદ, એને સિરેસ્તેદારનું કામ કે પદ સોંપવામાં આવ્યું હોય. એ તેઓ જ્ઞાતિએ કાયસ્થ બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ જ્ઞાતિમાંથી થઈ ગયા. પરીક્ષિતલાલ નાના હતા ત્યારથી તેમનામાં બીજાને મદદરૂપ થવાનો ગુણ વિકસ્યો હતો. હવે નાનપણથી જ એનામાં કોકની મદદ કરવાનો, કોઈને મદદરૂપ થવાનો ગુણ એમ કે વિકસ્યો હતો. પાલીતાણામાં પછાત વર્ગના લોકોને પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કાર્ડ લાવી લખી આપતી આ ગુણ એમણે મૃત્યુ સુધી જાળવ્યો. પાલીતાણામાં જે પછાત વર્ગના લોકો હતા જેને લખતા વાંચતા નહોતો હતો એને પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ કાર્ડ લાવી આપતા અને લખી પણ આપતા, અને આ ગુણ એને મૃત્યુ સુધી એમ કે જાળવી રાખ્યું નાનપણથી લઈને. તેમની ઈચ્છા ભણીને ડૉક્ટર થવાની હતી. હા, એની ઈચ્છા છે એ શું હતી કે મારે ભણીને ડૉક્ટર બનવું છે એમ. તેઓ હોશિયાર વિદ્યાર્થી હતા, મેટ્રિકમાં સારા માર્ક્સ હતા જેથી મુંબઈમાં ગોકળદાસ તેજપાલ બોર્ડિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. એમને મેટ્રિક 10મું ધોરણ, બરાબર, એમાં સારા માર્ક્સ હતા એટલે એને આગળ ભણવા માટે મુંબઈની ગોકળદાસ તેજપાલ બોર્ડિંગમાં એમ કે પ્રવેશ મેળવ્યો હતો. આ બોર્ડિંગમાં ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીને જ પ્રવેશ મળતો હોય. આમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા હોય, સારા માર્ક્સ પાસ થયા હોય એને જ એમ કે એમ અહીંયા પ્રવેશ મળતો એમ. આગળ જોઈએ. તેમનું શરીર ગોરું, સ્વસ્થ અને સુડોળ હતું. એમનું શરીર છે, એમનો દેખાવ છે એ કેવો હતો, એકદમ ગોરું શરીર હતું, સ્વસ્થ અને સુડોળ એનું શરીર હતું એમ. ચહેરો હસમુખો હતો.
દેખાવમાં આકર્ષક હતા, એમ જોઈએ કોઈને ગમી જાય એવા આકર્ષક હતા. આ તેમનું બાહ્ય રૂપ હતું. આ તો એમ કે બહારના રૂપની વાત છે, અંતરનું રૂપ તો એનાથી પણ વધારે આકર્ષક હતું. બહારનું રૂપ જેટલું આકર્ષક હતું એનાથી વધારે પણ એનું અંદરનું મન, એનું આત્મા એ એકદમ આકર્ષક હતું. એમ કામ કરવાની નિષ્ઠા, શુદ્ધ ચારિત્ર અને દૃઢ સંકલ્પથી એનું એમનું અંતરનું રૂપ દીપી ઉઠ્યું હતું. બરાબર, એમની જે નિષ્ઠા હતી કામ કરવાની, શુદ્ધ ચારિત્ર હતું અને દૃઢ સંકલ્પથી એનું આ અંદરનું રૂપ છે, અંતરનું રૂપ એ દીપી ઉઠતું હતું. એમ એ સમય ગાંધીજીની આઝાદીની ચળવળનો હતો. હવે આ સમય છે એ ગાંધીજી એમ કે આઝાદીની ચળવળ ચલાવતા. આખા ભારત દેશમાં આઝાદીના આંદોલનનો માહોલ હતો. હવે આખા દેશમાં આપણે ભારતને આઝાદ કરવાનો આઝાદીના આંદોલનનો એમ કે માહોલ હતો. ગાંધી બાપુની હાકલથી અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કર્યો. એમને ગાંધી બાપુએ હાકલ કરી હતી કે અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર. અંગ્રેજી વસ્તુઓનો ત્યારે બહિષ્કાર કરતા ને, એમ અંગ્રેજી શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો હતો. યુવાનોને હાકલ કરી હતી ગાંધી બાપુએ. અમદાવાદ આવ્યા અને દેશભક્તિથી પ્રેરણે ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. પછી એમને આ જે પોતાનો ડૉક્ટર થવાનો જે વિચાર હતો એ મૂકી દીધો. બરાબર, અને અમદાવાદ આવ્યા અને દેશભક્તિથી પ્રેરાઈને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ગયા. એમ કે ગુજરાત વિદ્યાપીઠમાં જોઈ, એને પહેલાં ડૉક્ટર બનવું હતું, પણ પછી એને અંગ્રેજી શિક્ષણના બહિષ્કાર કરવાની વાત ગાંધીજીની એના મનમાં આવી ગઈ અને એને વિદ્યાપીઠમાં એ જોડાઈ ગયા. આગળ જોઈએ પેજ નંબર 81 પર. આસુદમલ ગિદવાણી ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય હતા. હવે એ અમદાવાદ આવીને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે આસુદમલ ગિદવાણી છે એ ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય હતા. ત્યાં આચાર્ય શ્રી ગિદવાણીનું માર્ગદર્શન મળ્યું. હવે ત્યાં તેમને એનું માર્ગદર્શન મળી ગયું એમ. અને અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. સ્નાતક એટલે 3 વર્ષ કોલેજ કરવી, એક સ્નાતક કહેવાય. એ અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા. ભણતા વાડજ અને પાલડી પાસેના કોચરબ ગામના દલિતવાસના ગુજરાત વિદ્યાપીઠે શરૂ કરેલી રાત્રિશાળામાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. હવે એ ભણતા તો જતા હતા, પણ સાથે સાથે વાડજ અને પાલડી પાસેના કોચરબ ગામના દલિતવાસમાં ગુજરાત વિદ્યાપીઠે જે રાત્રિશાળા શરૂ કરી હતી એનું અધ્યાપન શરૂ કર્યું. પહેલાં ત્યારે આઝાદી વખતે રાત્રિશાળા ચાલુ હતી, પ્રૌઢ લોકોને ભણાવતા. બરાબર, તો એમાં એ જોડાઈ ગયા, અધ્યાપન કરાવવા માંડ્યા, લોકોને ભણાવવા માંડ્યા. આશ્રમમાં રૂપિંજી પૂણી બનાવી જે 10-15 રૂપિયા કમાતા હતા તેમાંથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જો કેટલો સંઘર્ષ કરતા હતા. જે આશ્રમમાં રેટ્યો તેમાં રૂપિંતા એની પૂણી બનાવતા રૂની, અને જે 10-15 રૂપિયા કમાતા એમાંથી પોતાનું ગુજરાન ચલાવતા. આચાર્ય શ્રી ગિદવાણીના ટુમોરો નામના માસિકનું પ્રૂફ જોવામાં મદદ કરતા. આસુદમલ ગિદવાણી જે આચાર્ય હતા બરાબર વિદ્યાપીઠના, એનું જે ટુમોરો નામનું માસિક બહાર પડતું એનું પ્રૂફ જોવામાં મદદ કરતા. પ્રૂફ જોવા મદદ એટલે કે છપાઈ ના આવે પછી એમાં કાંઈ ભૂલ નથી એ જોવામાં આવી મદદ કરતા. રાત્રિ વર્ગોના અધ્યાપન કાર્યને લીધે દલિત જનસેવા જ તેમનું જીવન કાર્ય બની ગયું. હવે રાત્રિ વર્ગોના જે અધ્યાપન કરાવવા જતા લોકોને ભણાવતા એમાં આજે દલિત લોકોની જનસેવા, દલિત લોકોની સેવા કરવી એ જેમ કે એનું જીવન કાર્ય બની ગયું હતું. લોકોના માનસ પર ધર્મની જળતાની જબરી પકડ હતી. ત્યારે લોકો અંધશ્રદ્ધા શ્રદ્ધામાં બહુ માનતા. આમ ધર્મની જળતાની જબરી પકડ હતી માનસ ઉપર, એટલે કે મન ઉપર. જે કોઈ આ લોકોની સેવાનું કાર્ય કરતા તેનો તિરસ્કારતા અને બહિષ્કાર કરતા. હવે ઉચ્ચ નીચના ભેદભાવ હતા ને કે આ જ્ઞાતિ ઊંચી ના નીચી, બરાબર. તો જે લોકો આ લોકોની સેવા કરતા હતા, જે નીચી જાતિના લોકો હતા, માની લેવામાં આવ્યું હતું કે ખરાબ એ નીચી જ્ઞાતિના, બરાબર, એની સેવા કરતા હતા, એનો એમ કે લોકો છે તિરસ્કાર કરતા અને બહિષ્કાર કરતા. એવા કપરા સમયમાં પરીક્ષિતલાલ મજમુદારે સેવાને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો. આવો કપરો સમય હતો, ખરાબ સમય, એમાં પણ એને પોતાનો સેવાનો જેમ કે જીવન મંત્ર બનાવ્યો, લોકોની સેવાનો. દલિત જન સેવાને પોતાનું શ્રેય અને પ્રેય સમજી મામા સાહેબ ભટકે પાસેથી સેવાની દીક્ષા લીધી. દલિત જન સેવાને પોતાનું શ્રેય અને પ્રેય બે સમજી, બરાબર, પોતાના જીવનનું લક્ષ્ય સમજી અને મામા સાહેબ ફાટકે પાસેથી જાણીને દીક્ષા ન લીધી હોય એવી રીતે એમ કે એની સેવા કરતા. પૂજ્ય મોટા મામા સાહેબ ફાટકે અને ઠક્કર બાપા સાથે અંત્યંત સેવા મંડળમાં એમણે સહમંત્રી તરીકે કામ પણ કર્યું હતું. આજે પૂજ્ય મોટા હતા મામા સાહેબ ફાટકે અને ઠક્કર બાપા, એ જે અંત્યંત સેવા મંડળ ચલાવતા એમાં પણ એ સહમંત્રી રહી ગયા હતા. આગળ જોઈએ. પરીક્ષિતલાલ કર્મયોગી હતા.
એ કર્મયોગી હતા, કામ કરવામાં માનતા. એમ રાત દિવસની પરવા કર્યા વગર સતત ગામડા ખૂંતા રહેતા, રાત કે દિવસની પરવા ન કરતા ગામડા ખૂંતા રહેતા. અને પ્રવાસથી થાકીને આવ્યા હોય તો પણ બાળકોને નવડાવતા, કપડાંને સાબુ ઘસતા શીખવાડતા, શાક સમારતા, ચોખાને મોણ દેતા અને ગીતો ગવડાવીને આનંદ આપતા. કે કોઈ પણ જાતનો સમય જોયા વગર એ આ બધા કામ એમ કે કરવા કરતા હતા. પ્રવાસથી થાકીને આવ્યા હોય તો પણ આ બાળકોને નવડાવવાનું, સાબુ દેતા શીખવાડવાનું, શાક સમારવાનું, ચોખાને મોણ, મોણ એટલે તેલ આપવાનું અને ગીતો ગવડાવતા અને એમ કે લોકોને આનંદ આપતા, બાળકોને માની મમતાથી જમાડતા. આ એમનું મનગમતું કાર્ય, નાના નાના બાળકોને જાણે મા મમતાથી જમાડે એવી રીતે જમાડતા હતા. આ એમ કે એનું મનગમતું કાર્ય હતું. હરિજન સેવક સંઘના તેઓ સ્થાપક સભ્ય હતા. હરિજન સેવક સંઘ નામનો એમ કે જે સંઘ હતો, એક સંસ્થા હતી, એના એ સ્થાપક સભ્ય હતા. બરાબર. પછીથી તેના મંત્રી અને પ્રમુખ પણ એમ કે બન્યા હતા. તેમણે નવા છાત્રાવાસો અને રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરાવી હતી. એમણે નવા છાત્રાવાસો, બરાબર, એટલે કે છાત્રો રહી શકે ત્યાં એવા છાત્રાવાસો અને બીજી રચનાત્મક પ્રવૃત્તિ એમ કે એને ચાલુ કરાવી હતી, શરૂ કરાવી હતી. તેમણે ગાંધીબાપુની અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશને આગળ ધપાવી હતી. ગાંધીબાપુ અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશ ચલાવતા કે આ લોકોને અડી જાય તો આમ થાય ને તેમ થાય ને એવું બધું લોકોના સમાજમાં માનસિકતા ઘર કરી ગઈ હતી. બરાબર. એ છે ગાંધીબાપુ અસ્પૃશ્યતા નિવારણનું જે ઝુંબેશ ચલાવતા હતા. બરાબર. કે કોઈ લોકો ઊંચા નીચા નથી, બધા સરખા જ છે. એમાં એમ કે એને એ ઝુંબેશ છે, આ જે પરીક્ષિતલાલ મજમુદાર છે એમને એમ કે આગળ ચલાવી. લોકો દૂર દૂરથી એમને મળવા આવતા હતા, બધા લોકો છે એને મળવા માટે આવતા હતા. તેમના પ્રશ્નોને એક રીતે શાંતિથી સાંભળતા હતા. હવે લોકોના પ્રશ્નો હોય, પ્રશ્નો લઈને લોકો દૂર દૂરથી એને મળવા આવતા એના નિરાકરણ માટે, તો એ બધાને એક રીતે સાંભળતા, ધ્યાન દઈને સાંભળતા હતા. તેઓ દલિત બાળકોના બાળકોનો શાળા પ્રવેશ, બસમાં બેસવા દેવા માટેનો સત્યાગ્રહ, મંદિર પ્રવેશ, શિક્ષિતોને ટકાવારી મુજબ નોકરીઓ અપાવી વગેરે પ્રશ્નોમાં આઠેર પહોર તડકો છાંયો જોયા વગર ને થાકની પરવા કર્યા વિના તન, મન અને ધનથી મદદ કરતા. જો જે દલિત બાળકો, દલિત લોકો હતા એને જે અન્યાય થતો આઝાદીની લડાઈ વખતેનો, બરાબર, એમાં દલિત બાળકોને શાળામાં પ્રવેશ ન આપતા એને કાર્ય કર્યું, બસમાં બેસવા દેવા માટેનો સત્યાગ્રહ કર્યો, કેમ કે આ નીચી જાતિના લોકો છે એ બસમાં ન બેસી શકે ને અડી જવાય, અસ્પૃશ્યતાનું હતું ને એ બધી એને ઝુંબેશ ઉપાડી. પછી મંદિરમાં પ્રવેશ અપાવ્યો, શિક્ષિકોને ટકાવારી પ્રમાણે નોકરી મળે એમ. પછી એ બધા પ્રશ્નોમાં આઠે પહોર તડકો છાંયડો જોયા વગર, હવે એક દિવસના ચાર પહોર કરીએ છીએ એટલે એમ કે દિવસનો આ ચાર પહોર, રાતના ચાર પહોર, આઠે પહોર એમ કે કાંઈ પણ રાત દિવસ જોયા વગર, તડકો છાંયો જોયા વગર ને થાકની પર્યા કર્યા વિના તન, મન અને ધનથી એનાથી જેટલી બની શકે એટલી એમ કે મદદ કરતા. જ્યાં એ લોકોને અન્યાય થતો, અરે આવા લોકોને એમ કે જે અન્યાય થતો દલિતોને, બરાબર, ત્યાં ત્યારે એમનું દ્રવ્ય હૃદય દ્રવી ઉઠતું, ત્યારે એમ કે એનું હૃદય દ્રવી ઉઠતું, એને બહુ દુઃખ થતું, એ જોઈ ન શકતા એમ. આવી સેવાને લીધે પરીક્ષિતલાલ મજમુદારને સૌ કોઈ ઓળખતા હતા. હવે કહે છે કે આવી એની સેવા હતી, કોઈ પણ રાત દિવસ જોયા વગર તન, મન, ધનથી બધી રીતે બધા દલિત લોકોની સેવા કરતા, બરાબર, નીચી જાતિના લોકોની સેવા કરતા અને એના એને જે અન્યાય થતો હતો એની સામે એને ન્યાય મેળવવામાં મદદ કરતા હતા, એની માટે ઝુંબેશ ચલાવતા હતા, લડતા હતા. તો એટલા માટે એમ કે આવી એની સેવા હતી એટલે એમ કે લોકો એને સૌ ઓળખતા હતા અને લોકોના મનમાં એના માટે માન હતું એમ, અને એમ કે આવું સારું એ કાર્ય કરતા હતા. તો ચાલો મિત્રો, આગળનો પાઠ આવતા લેક્ચરમાં જોઈશું. અસ્તુ. જય હિન્દ.